વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 2 લાંબુ ટૂંકું એમાં લંબાઈના એકમ વિશે સમજ મેળવવાની છે. હવે આ જે ગણિત વિષય છે એ આપણા જીવનમાં કેટલો ઇમ્પોર્ટન્ટ છે એના વિશે આપણે થોડી વાર્તા દ્વારા સમજ મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમે આ વાર્તા ધ્યાનથી સાંભળજો. બે મિત્રો હોય છે, એમની વચ્ચે ગાઢ મિત્રતા હોય છે. એ એક જ સોસાયટીમાં બે જોડી જોડી મકાન હોય છે, એમાં રહેતા હોય છે. બાલમંદિરથી માંડીને કોલેજ સુધી એ લોકો એક જ સાથે જ ભણ્યા. ટકા પણ તમે જુઓ કે એક જ સંગાતે એક જ સાથે પરીક્ષા આપીને ટકા પણ એ લોકોના સરખા જ આવ્યા. હવે જ્યારે કંપનીમાં એ લોકોએ અરજી કરી ત્યારે એક જ કંપનીમાં જોબ મળી, એક જ હોદ્દા ઉપર જોબ મળી, પગાર બનેલો એક જ સરખો, અને આ રીતના એ કંપનીની અંદર જોબ કરવા માટે ગયા. કેવું વિદ્યાર્થી મિત્રો, સોસાયટીમાં રહેતા હતા, ત્યાંથી મીટરના અંતરે એમની સ્કૂલ હતી, ત્યાર પછી કોલેજ હતી, થોડા વધારે કિલોમીટર હતી. હવે જે જોબ મળી એ એનાથી વધારે કિલોમીટર છે. તો જતા આવતામાં પણ એ કેવા છે, એક જ સાથે છે, બરાબર. ભણ્યા એક સરખું, ટકા એક સરખાથી એક સરખા મેળવ્યા, અને જોબ પણ એક જ કંપનીમાં મળી, એક જ હોદ્દાની મળી, એક જ પગારની મળી જોબ. હવે થાય છે શું કે જેમ જેમ વર્ષ થતું જાય છે ને એમ જેમ મહેશ છે ને એનો પગાર વધતો જાય છે, અને જે નરેશ છે ને એનો પગાર વધતો નથી. એક વર્ષ જોવે છે, બે વર્ષ જોવે છે, પણ તેમ છતાં નરેશનો પગાર વધતો નથી. એને ગુસ્સો આવે છે કે અમે ભણ્યા એક સરખું, ટકા એક સરખું લાયા, આવતા જતા અમે આટલા બધા સંગાતે જઈએ છીએ. કોઈ પણ કંપનીના કામે બહાર જવાનું હોય ત્યાં આપણે એક જ સંગાતે આપણે કિલોમીટર કાપી કાપીને જઈએ છીએ, પણ તેમ છતાં આવું કેમ. ત્યાર પછી એને નક્કી કર્યું કે મારે હવે આ કંપનીમાં જોબ નથી કરવી, રિઝાઇન મૂકી દેવું છે, એટલે કે નીકળી જવું છે. એટલે કંપનીના માલિકને જઈને કહે છે કે મારે એ જોબ કરવી નથી. એટલે કંપનીના માલિક કહે છે કેમ તમારે જોબ નથી કરવી, એનું કારણ શું છે. તો એવું જણાવે છે કે મારા જે ભાઈબંધ છે એના ટકા મારા ટકા બધી રીતે સરખા છે, બધું જ અમે આવતા જતા જોડી જઈએ છીએ, પરંતુ એના જે પગાર છે એમાં વધારો થાય છે અને મારા પગારમાં વધારો નથી થતો, તો આવું કેમ. એટલે કંપનીના માલિક છે એને સમજાવવાની કોશિશ કરે છે. કેવી રીતે સમજાવવાની કોશિશ કરે છે કે તું જવાનો તો છે પણ જતા જતા તું મારું કામ કરતો જા. એ કહે છે કે અહીંયા 2 કિલોમીટર દૂર જા, ત્યાં આગળ એક તરબૂચવાળો બેઠો છે, અને એ જે તરબૂચવાળો છે એને તું પૂછી લે કે 1 કિલો તરબૂચનો શું ભાવ છે. એટલે નરેશ થાય છે કે આમાં મોટી શું વાત છે, તો ફટાફટ જાય છે અને પૂછીને આવતો રહે છે. અને કંપનીના માલિકે છે ઓહો નરેશ તું આવી ગયો, કેટલા ભાવ છે. એટલે નરેશ કહે છે કે સાહેબ એ જે તરબૂચ છે 1 કિલોનો 20 રૂપિયા ભાવ છે. પછી જે કંપનીના માલિક હોય છે ને એ મહેશને બોલાવે છે. મહેશ એટલે કોણ, નરેશનો જે બેસ્ટ ફ્રેન્ડ છે એ બોલાવે છે અને કહે છે મહેશ તારે મારે કામ કરવાનું છે, આ જે આપણે ત્યાં 2 કિલોમીટર દૂર તરબૂચવાળો બેઠો છે ને એની પાસે જઈને તો પૂછ થાય કે 1 કિલો તરબૂચનો કેટલો ભાવ છે. તો કે છે હા વાંધો નહીં. એ ત્યાં જાય છે ને બધી માહિતી પૂછીને પાછો આવે છે. પછી કંપનીના માલિક મહેશ અને નરેશને બંનેને જોડે બેસાડે છે અને પછી પૂછે છે મહેશ મેં તને કામ સોંપ્યું હતું તું પૂછી લાવ્યો. એટલે મહેશ કહે છે કે હા સાહેબ હું પૂછીને આવ્યો, અગર આપણે 1 કિલો તરબૂચ જોઈએ ને તો 20 રૂપિયા ભાવ ચાલે છે, પણ જો આપણે 10-15 કિલો જો તરબૂચ લઈશું ને તો આપણને 18 રૂપિયા કે કાં તો 15 રૂપિયા આવશે. એનાથી વધારે જો આપણે 6 મહિનાનો કોન્ટ્રાક્ટ કરીશું ને 6 મહિના માટે જો એનું નાના તરબૂચ લઈશું તો એનો પણ અલગ ભાવ છે. અગર આપણે જ્યુસનો બનાવ ઉપયોગ કરીશું ને તો પણ એનો અલગ ભાવ છે, અને ટુકડા કરીને વેચીશું ને તો પણ એનો અલગ ભાવ છે. એટલે એ બધી માહિતી લઈ લાવ્યો. માલિકે શું કહ્યું હતું, ફક્ત કે તારે જ 1 કિલો તરબૂચનો ભાવ પૂછવાનો છે, બરાબર. તો તમે વિચારો કે નરેશ અને મહેશ બાલમંદિરથી છે કોલેજ સુધી જોડે ભણ્યા, હોદ્દા સરખા છે, પગાર સરખે જોઈન્ટ થયા, પણ હવે શું થયું, નરેશે ફક્ત ભણ્યું કેવું, ભણવા પૂરતું, ટકા લાવવા પૂરતું. જ્યારે મહેશે શું કર્યું, જે માહિતી ભણી એ જોડે સામા ઉપયોગમાં લીધી, એના ગણતરમાં ઉપયોગી લીધી, એટલા માટે દિવસે દિવસે એનો પગાર કેવો થાય છે, વધતો જાય છે, અને નરેશનો પગાર વધતો નથી. વિદ્યાર્થી મિત્રો સેમ ગણિતની જે વિષય છે એનો વસ્તુ આવું જ છે કે ગણિત વિશે ફક્ત ગણવાનું નથી પણ એને શું કરવાનું છે, જીવનમાં ઉપયોગમાં લેવાનો છે. કેવી રીતે જીવનમાં ઉપયોગમાં લેવાનું છે કે ધારો કે હું તમને આજે શીખવવાની છું કે લંબાઈના એકમો સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર છે. તમને એવું થાય આઈ ગયું મેડમે આપણને મૂકી દીધું અને આપણે પછી શું કરીએ છીએ, વાત પૂરી થઈ ગઈ, પેપર આપી દીધું, ટકા આવી ગયા, ને એવું લાગે 90 ટકા આવ્યા, 95 આવ્યા, 100 માંથી 100 ટકા આવ્યા, પછી આ ટોપિક આપણે ભૂલી જઈએ છીએ.
પણ એ ભૂલવાનું નથી વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે આ રીતે આગળ જશો બરાબર છે, તેને જીવનમાં ઉતારવાનો છે. કેવી રીતે ઉતારવાનો છે કે તમે કઈ પણ જગ્યાએ જઈ આવશો, અથવા તમે બસમાં જાઓ કે ગમે તે જગ્યાએ જાઓ, તો તે વખતે કેવું હોય છે એ તમને બતાવે છે ત્યાં આગળ કે તમે આટલા કિલોમીટરનું અંતર કાપ્યું, હવે તમે આટલા મીટર આનાથી દૂર છો. તો એ તમને જો ખબર હશે તો તમે કોઈને કહી શકશો કે અહીંયાથી નડિયાદ ક્યાંથી, વડોદરા ક્યાંથી, અમદાવાદ કેટલા કિલોમીટર દૂર છે, ને તો તમને એ વિશે ખ્યાલ આવશે. ને જો તમે એને ગણતર તરીકે ઉપયોગમાં નહીં લીધું હોય તો બરાબર છે. એટલે આ વાર્તામાં દ્વારા હું તમને એટલું જ કહેવા માંગી છું કે જેમ ગણતર જરૂરી, ભણતર જેટલું જરૂરી છે એટલું જ આપણને ગણતર પણ જરૂરી છે. અને એ આપણને કોણ વધારે સમજ આપે છે, તો ગણિત વિશે સમજ આપે છે. હજુ આના કરતા ઉપલા ધોરણમાં તમને બેંક વિશે પણ સમજાવશે. તો બેંક વિશે ફક્ત આપણે પરીક્ષા આપીને પૂરું નહીં કરી દેવાનું, પણ એ આખા લાઈફ ટાઈમ દરમિયાન એને યાદ કરવાનું છે. તો હવે આપણે વધારે સમય ના લેતા આપણે જોઈશું કે લંબાઈના છે એકમો છે કયા કયા છે, સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર છે. અને આની અંદર પહેલા આપણે મોટો એકમ કયો છે, તો કિલોમીટર છે. નાનો એકમ કયો છે, સેન્ટીમીટર છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, લંબાઈના એકમો કયા છે, સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર. મોટા મોટો એકમ છે કિલોમીટર, નાનો એકમ છે સેન્ટીમીટર. હવે આને ટૂંકમાં કઈ રીતે લખાય, તો અહીંયા આપેલું છે સેન્ટી અને મીટર. તો આ જે સેન્ટીનો જે સે છે અહીંયા પહેલો લખાય છે, અને મીટરનો જે મી છે એની જોડે લખાય છે. એ રીતના આ કિલો છે એનો કી છે આ રીતે લખાય છે, અને મીટરનો જે મી છે એ આ રીતે લખાય છે. અને ફક્ત મીટર હોય તો શું લખાય છે, મી એવું લખાય છે. હવે આની આપણે દાખલા દ્વારા થોડીક વધારે સમજ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું છે. ફરીથી કહું, સાંભળજો, મીટરનું આપણે સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું છે. તો તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે એક મીટર બરાબર કેટલા, તો 100 સેન્ટીમીટર થાય છે. મેં તમને પેલી કાપડની મીટર પટ્ટી બતાવી હતી, જો તમને યાદ હોય તો, બરાબર છે, કે દરજીને ગળામાં લઈને બેસે છે એમ. તો એ જે મીટર પટ્ટી હોય છે, તો એના વિશે આપણે વાત કરીએ તો એક મીટર બરાબર કેટલા થાય છે, 100 સેન્ટીમીટર થાય છે. તો દાખલો જોઈએ, 3 મીટર આપેલું છે, એ મીટરનું આપણે સામાં રૂપાંતર કરવાનું છે સેન્ટીમીટરમાં. તો લખી દેવાનું કે 1 મીટર બરાબર કેટલા થાય, તો 100 સેમી થાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સામાં રૂપાંતર કરવાનું છે 3 મીટરનું. તો લખવાનું કે 3 મીટર બરાબર કેટલા સેમી થાય. હવે જે મીટર છે એના નીચે મીટર જ આવવું જોઈએ, જે સેન્ટીમીટર છે એના નીચે સેન્ટીમીટર જ આવવું જોઈએ. હવે આપણે શોધીએ કેવી રીતે, તો આ બંનેનો કેવો ગુણાકાર કરવાનો છે, ક્રોસ ગુણાકાર કરવાનો છે. આનો આની સાથે, આનો આની સાથે કરવાનો છે. તો 3 ગુણ્યા કેટલા કરવાના છે, 100, અને એકની સાથે કશું નથી, લેખ ફક્ત કેવો આવશે, એમની મત નીચે આવશે. હવે 100 ગુણ્યા 3 કરીએ તો જવાબ કેટલો આવે, તો 300 આવે. આજે 300 અહીંયા શું થયું, સેન્ટીમીટર આવ્યા, બરાબર છે. એટલે કે 3 મીટરના સેન્ટીમીટર કેટલા થાય, તો 300 સેન્ટીમીટર થાય છે. હવે આપણે જોઈએ કે 9 મીટરના સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું છે, તો કેવી રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે જોતા જજો. હવે 9 મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું, તો પહેલા શું લખવાનું કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, બરાબર. હવે આપણે સારું રૂપાંતર કરવાનું છે, તો 9, તો લખવાનું માટે આ જે 3% આ રીતના કરવામાં આવે છે એ નિશાની આપણને શું દર્શાવે છે, માટે એવું દર્શાવે છે. તો 9 મીટર બરાબર કેટલા આપણને ખબર નથી, એટલે આપણે લખીએ છીએ કેટલા સેન્ટીમીટર થાય એ આપણને ખ્યાલ નથી. તો હવે શું કરવાનું, આ બંનેનો ક્રોસ ગુણાકાર કરવાનો છે. તો કેટલા ગુણાકાર, કોની સાથે કોનો ગુણાકાર કરવાનો, તો 9 ગુણ્યા કેટલા કરવાના છે, 100, અને નીચે કેટલા લખી દેવાના છે, 1 લખવાના છે. 100 ગુણ્યા 9 કરી એટલે જવાબ આપણી પાસે કેટલો આવશે, 900. તો 900 જે આવ્યું આપણને શું આવ્યું છે, 9 મીટરના સામા રૂપાંતર કરવાના હતા સેન્ટીમીટરમાં, બરાબર છે. તો 9 મીટર બરાબર કેટલા થાય, 900 સેન્ટીમીટર થાય છે. હવે જોઈએ આપણે સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર. આના પહેલા આપણે જોયું કે મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર, હવે આપણે જોઈશું સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર. દાખલો 400 સેમી, આ 400 સેમીને આપણે સામાં રૂપાંતર કરવાનું છે, મીટર બનાવવાના છે. તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. તો 400 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય,
ફરતી ગયો અને પહેલા એવું હતું કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર કેમ એવું હતું કે કે આપણે મીટરનું સામાન્ય રૂપાંતર કરવાનું હતું સેન્ટીમીટરમાં હવે શું છે સેન્ટીમીટરનું મીટરમાં એટલે આનો આંસર બધા આપણે કેવું લખી દીધું કે 100 સેમી બરાબર 1 મીટર હવે સેમીના નીચે શું આવવું જોઈએ સેમી 400 સેમી છે તો 400 સેમી બરાબર કેટલા મીટર જે આપણે ખબર નથી શોધવાના છે શું કરવાનું હવે ક્રોસ ગુણાકાર આનો ગુણાકાર કોની સાથે કરવાનો 1 સાથે આનો ગુણાકાર કોની સાથે કરવાનો આની સાથે પણ એ કશું આપેલું નથી તો 400 ગુણ્યા કેટલા કરવાના 1 નીચે કેટલા લખવાના 100 ઉપર નીચે શું સરખું છે 1 આ 0 1 આ 0 1 આ 0 1 આ 0 એ સરખું છે એટલે શું થઈ જાય છે ઉડી જાય છે હવે 4 એકા 4 4 ની નીચે 1 લખે તો આપણ ફક્ત જવાબ કેટલો મળે છે 4 તો કેટલા મીટર થાય 4 મીટર થાય છે તો 400 સેમી બરાબર એનું રૂપાંતર મીટરમાં કરીએ તો કેટલું થયું 4 મીટર હવે આપણે જોઈએ 2500 સેમી કેવી રીતે કરવાનું છે આના જેવું પહેલા પદ મૂકવાનું કે 100 સેમી બરાબર કેટલા થાય 1 મીટર તો આપણે કેટલા સેન્ટીમીટર આપેલા છે 2500 સેન્ટીમીટર તો લખવાનું તો 2500 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય જે આપણને ખબર નથી હવે શું કરવાનું છે ક્રોસ ગુણાકાર 2500 સાથે કોનો ગુણાકાર કરવાનો છે 1 નો ગુણાકાર કરવાનો છે બરાબર એ રીતના 100 ની સાથે કોનો ગુણાકાર કરવાનો છે જે આપણને ખબર નથી તો ફક્ત કેટલા મૂકવાના 100 1 0 1 0 આ 0 આ 0 તો 25 એકા કેટલા થાય 25 25 ના છેદમાં શું લખાય 1 એટલે ફક્ત શું આવશે 25 આવશે તો 25 શું આવ્યું મીટર તો 2500 સેન્ટીમીટરનું મીટરમાં ફેરવે તો કેટલો જવાબ આવે છે 25 મીટર આવે છે ખબર પડી વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શીખીશું સેન્ટીમીટરનું મીટર સેન્ટીમીટરમાં રૂપાંતર પહેલા આપણે શીખ્યા મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર પછી આપણે શીખ્યા સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર હવે આપણે શીખવાનું છે સેન્ટીમીટરનું મીટર અને સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું છે દાખલો જોઈએ અહીં આપેલા છે 425 સેમી લખવાનું છે સેન્ટીમીટર એટલે સામાન્ય રૂપાંતર કરવાનું છે મીટર અને સેન્ટીમીટરમાં તો 100 સેન્ટીમીટર બરાબર કેટલા થશે 1 મીટર થશે કોનું કરવાનું છે 425 નું તો શું કરવાનું અહીં આપેલું છે એકમ 10 અને 100 એટલે કે 400 સ્થાન કિંમતમાં મેં તમને શીખવાડ્યું કે 4 ની સ્થાન કિંમત કેટલી થાય છે તો 4 પછી 100 બોલાય છે એટલે કે શું આવશે 4 પછી 2 મિનિટ આવશે પછી શું લખાય છે 25 એટલે કે 400 સેન્ટીમીટર છે તો સેન્ટીમીટરના મીટર બનાવવા હોય તો શું કરવાનું તો 400 ભાગ્યા કેટલા કરી દેવાના છે આપણે 100 જે આના પહેલાના પદમાં આપણે શીખી ગયા તો 400 ભાગ્યા કેટલા કરી દેવાના છે 100 કરવાના બરાબર તો ઉપર નીચેનો એક પદ જતો રહે છે તો 4 નીચે 1 એટલે જવાબ કેટલો આવે છે 4 મીટર એનો મતલબ કે 425 ની અંદર 400 સેન્ટીમીટરના મીટર કરવા માટે શું આવે છે 4 મીટર અને 25 સેમી તો જે આપેલા છે એને જ લખવાના છે તો શું થયું 425 સેન્ટીમીટર બરાબર 4 મીટર અને 25 સેન્ટીમીટર થાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે બીજો અહીં આપ્યું છે 1590 એવું પણ વંચાય છે 1590 એવું પણ વંચાય છે આ શું આપેલું છે સેન્ટીમીટર તો શું લખવાનું 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર લખવાનું છે દરેક પદની અંદર જે પણમાં તમારે રૂપાંતર કરવાનું હોય એનું તમારે આના પહેલા ફરજિયાત લખવાનું રહેશે જેથી તમને ખ્યાલ આવે હવે શું છે 100 સેમી છે અને બરાબર 1 મીટર છે હવે આપણે આપ્યું છે 1590 એટલે કે 1590 એ જે સેન્ટીમીટરનું છે એ આપણે મીટર અને સેન્ટીમીટરમાં રૂપાંતર કરવા માટે પહેલામાં પહેલા 1590 એટલે 1500 એવું વંચાય છે એટલે 15 પાછળ કેટલા શૂન્ય લખવાના છે 2 તો કેટલા અલગ થયા 90 સેમી હવે ફરી આના જેવું જ કરવાનું છે કે 1500 ને મીટરમાં ફેરવવા હોય તો શું કરવાનું છે 1500 ભાગ્યા કેટલા કરી દેવાના છે 100 કરી દેવાના છે શૂન્ય જાય શૂન્ય
શૂન્ય જાય શૂન્ય જાય શૂન્ય જાય 15 ભાગ્યા એટલે જવાબ શું આવે 15 તો 1500 સેમીના મીટર કેટલા થયા 15 મીટર અને 90 ના તો ફક્ત શું લખી દેવાનું છે સેન્ટીમીટર ના સેન્ટીમીટર એટલે કે 1500 90 છે એના મીટર 15 મીટર અને 90 સેન્ટીમીટર થાય છે આ પહેલી રીત શીખવાડી આ તમને બીજી રીત શીખવાડી તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે તમારે દાખલા કરવાના છે બીજી વસ્તુ હંમેશા યાદ રાખજો કે સેન્ટીમીટર મીટર સેન્ટીમીટર મીટરમાં રૂપાંતર કરવાનું હોય અને કદાચ તમે કંઈક ભૂલી ગયા બરાબર છે તો એમાં જે પાછળના બે પદો હોય છે ને એ હંમેશા શું હોય છે સેન્ટીમીટર અને આગળના જે પદો હોય છે ને એને શું લખાય છે મીટર લખાય છે આવું વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે તો આજે આપણે શું શું શીખ્યા મીટરનો સેન્ટીમીટરમાં સેન્ટીમીટરનો મીટરમાં સેન્ટીમીટરનો મીટર અને સેન્ટીમીટરમાં આટલું રૂપાંતર આપણે શીખ્યા છીએ સ્વાધ્યાયપોથીમાં મહારો બે ની અંદર તમને આ બધા દાખલા આપી દીધેલા છે તમારે આ મુજબ જાતે પ્રેક્ટિસ કરવાની છે હવે અગર જો તમને એ ના આવડ્યા અથવા તો તમે ગણ્યા છે સાચા છે કે ખોટા એ તમારે જોવા છે તેની માટે હું તમને એક ફોટામાં મોકલીશ અને તમે નથી જોઈને લખી શકો છો અથવા તો ટેલી કરી શકો છો આવજો વિદ્યાર્થી મિત્રો